ભાગ લેવો સમજો એવો ખાય અહીંયા ભીંડી. હેલો યોટ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગ માં. કેમ છો બધા? મજામાં? તો મસ્ત રેડી થઈ જશે. નયા નથી ભાઈ, તેલ વેલ નાખ્યું છે થોડું ઘણું. ને કેમ ન હોય અત્યારે, ટાયર એટલી પડે છે એટલે નાવાનું ન હોય. અત્યારમાં ભૂખ લાગી ગઈ છે આજ સવારમાં. એટલે અહીંયા કોણ લખી ગયું આ કોકા એવું છે? મેં આજ જ પહેર્યું, અત્યારથી મને નથી ખબર. નાસ્તો કરવાનો બાકી છે હજી. મમ્મી નાસ્તો કરવા માંડે છે. શુભર ને અહીંયા આપડે જવાનું છે. રોટલા બનાવતા, એક રોટલો બનાવવાનો હતો, પછી તાર થાય છે, ટિફિન પડશે, કડી પર ત્યારે. અત્યારે તો કઈ કામ છે નહી. મમ્મી જો તમારા હેશુભન ને કામ હોય એટલે વાર લાગી જાય, તાર થઈ જશે. ને મારા મમ્મી જો વાસણ ધો કરવા માંડ્યા છે અત્યારે, તો હું મળી આપણે જવાનું છે હીરા ઘસવા. હીરા ઘસવા, હીરા ઘસવા, તો ભાગ્ય બે પર હીરા ઘસવા. ફેમિલી પૂકી જશે કારખાને. ને હવે આ ટાઈટ લાગ્યું અહીંયા આવી ગઈ એટલે બધા કોટ પહેરી પહેરીને આટા મારે, પણ આપણને વધારે લાગી જાય. કારીગર વધી જશે તમે ઘરે રાખો, વેલા આવો કે બાપ દીકરો. એટલે તો હીરા ગવા મળી હવે. તો અત્યારે પડી ગઈ છે સાની રિસર્ટ, સા પી લઈને પછી પાછા ઘવા મળી હીરા. તમને એવું ખબર, હીરો ઉડ્યો નહોતો પણ લોટમાં ઓછો નીકળ્યો, બરાસ મારવો પડ્યો. તો પછી શું કરવું, પણ એવો નથી, હીરા ઓછો નીકળ્યો તો બરાસ મારવો પડે. એટલે હવે આપણે કારખાને નહીં આવવું, પણ અત્યારે તો ઘવા પડશે. તો હીરો તો ઉડી ગયો છે, તો મેં કીધું એઠે જઈ ઘડી પર આટા મારી. ને એમ તો મારે હવે કારખાને હીરા ઘવા નથી આવવાનું હમણાં થોડાક દિવસ. કાલે જવાનું છે મારે બહાર, કેમ કે થોડુંક બહાર જવાનું છે. જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો કઈ સાઈડ જવાનું, થોડાક દિવસ પૂરતી બહાર જવાની. એટલે હીરા નથી ઘવા આવવાનું હમણાં. હું બાકી તો જેકેટ કાઢવા આવ્યો હતો ને, ઘડીક પાણી બાણી પી લો, પછી પાછા ઘવા તો પડશે ભાઈ હીરા. ને બસ ઘવા મળી જાય, બીજું તો શું કરશું, કહો ઘવા પડે. મને તો આશુભાઈ આવી જશે. શું બનાવ્યું છે? રીંગણા બટાટાનું શાક હવાર હવારમાં બની ગયેલું છે ભાઈ. બપોર થઈ જાય ને ટાઈટ લાગી ગઈ છે, બીજું કઈ નઈ. અત્યારમાં હાથ ધોઈએ તો અત્યારે ટાઈટ હોય હાથ. તો આજ કોટ એને કાઢ્યો, વા છે ને પવન છે આજ. પવન એને હું જ્યાં બેહું ને ત્યાં ડાયરેક્ટ 92 પાસે છે, તે ડાયરેક્ટ કપડા બહુ લાગે કે આમ સિલાઈ મરાવાની એવું બધું કરવાનું હોય તો એ સાઈઝ ની ઠેલી નાખ દે. પછી અત્યારે કાઢ લઈ મારે જવાનું હોય કે સાઈઝ લેવાય પેલા, નકર તો હું હારે લેતો તો મને કઈ ખબર ન હોય.
હવે જઈ પછી સાઈસ લેવા. બસ જો સમજો કઈ લો, હવે ઉતરવાય નહી દે મને. હવે લો અહીંયા કઈ તો બસ ભાઈ કેટલી વાર થયો પગમાં ઉતરવાય. તમારે મામી જો અહીંયા કરવા મળે છે બપોરા વેલા, બપોરા કરી લેતા હોય તો અમે કેટલા વેલા વેલા આવી સાડા બાર કેમ શું કરતા કપાવીનું ઘેરે પૂગવા ના દેતા તમારા ગલું તમારી હું તો એક દી ભાગ લેવો સમજો ખાય ગયા હવે નો હોય ભાઈ હવે પૂરું થઈ ગયું આવું હે ભાઈ જો હાલો બહાર નીકળો બહાર નીકળો બસ નથી પણ હવે ભાઈ આપ્યું તો છે હાલો તમારો ભાગ નું થઈ ગયું અહીંયા 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 આવડે હાટું એક દી બસ 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 હાલો ખાવા મોટો ખાવા મોટો ખાવા મોટો તમે નકર બટકા બટકા બધા લઈને વિયા જાઓ. ફેમિલી રૂપા બેન છા પાઈ દીધો હે ને આમ જો આવડે હજી કહતા નહીં એક તો અહીં બેઠું તો હે ઈલા ભાઈ આમ જો તો ખરા પણ આમ એટલું બધું છોડવું હોય આમ લે બુક 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 તો હાલો હું ભાગું હવે હીરા ગામાં ને પછી ભાગી ઘેરે થોડીક મજા બગડી જાય થોડીક દવા લઈ આવ્યા છે તાવ આવી જેમ કેતા છે ને આશુબેન ની બેન પણ હાથ કરે છે ફેમિલી હાથ તો બહુ ટાઈટ પડી હાથ પગ ધોઈ તો ટાઈટ હોય ને આજ કોને ખબર આખો દી વાદળ સાયો રહો થોડીક વાર લાગશે પછી નેદવાની ભીંડી 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 બની ગઈ છે જો બધા બે જમીન જમીન દવા પીવા મીડા છે જમી લીધું ને અમારે આશુબેન જો થોડીક તબિયત ખરાબ છે એટલે એટલી બધી નહીં પણ ઉતા છે એ ખોટું ખોટું હોતી મને ખબર છે તાવ આવી ગયો હે ને થોડોક તે દવા લીધી બેને ને હું તમને કહેતો છું કાલ મારે જવાનું છે કાલ નહીં પમદી જવા ને કાલ મહેમાન આવે તો મહેમાન આવવાના છે ને રોકાવાના છે કાલ ને મારે જવાનું છે બહાર થોડાક દિવસ મહેમાન આવી રહ્યા તો તમને કોઈને આઈડિયા હોય કે હું કઈ સાઈડ જવાનું છું તો હું કાલ કહી ને તમે કમેન્ટ કરી દેજો તમને કોઈને અમુક જણાને સો ટકા ખબર હશે તો કમેન્ટ કરી દેજો તમે હું કઈ સાઈડ જવાનો છું એટલે આશુબેન નથી આવવાના હું જવાનો છું પણ કમેન્ટ કરી દેવો તમે ને તમારું રાઈટ હશે તો હું પિન મારી દઈ કાલે કમેન્ટ એટલે ચેક કરી લેજો હું કાલના બ્લોગમાં કહે હા છે કે ક્યાં જવાનું છે એમ બાકી તો હવે થોડાક દિવસ જવાનું છું બહાર ને બસ તો આજનો બ્લોગ અહીં હું દીધી તમને ગીમો હોય તો લેટ કરી દો ફોલો કરી દેજો અને લાખ પૂરા કરીને અમારી આશા પૂરી કરી દેજો. વાહ વાહ તો જો મમ્મીનો લાખનો ટાર્ગેટ આપણે કયો એને બનાવ્યો તે દું નથી સેજતી તો બસ તો આશા કરી છે કે આજનો વ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપીશ કાલે નવા વ્લોગમાં. જય માતાજી બાય.